तो नायब मुख्यमंत्री नीतिनभाई पटेल अत्यारे संबोधन करी रह्या छे, आओ सांभळीए। आयोजन करवामां आवेलुं अने ऊझा तालुको अने विसनगर तालुकानी बॉर्डर ऊपर आवेला गाममां आ 47 हेक्टर जमीनमां 289 जेटला प्लॉट बनावामां आव्या अने आ प्लॉट ऊपर जेमनी जेमनी उद्योग स्थापवा मांगणी होय एवा तमाम लोकोने आमंत्रण आपवामां आवेलुं, डिपोजिट लईने एमनुं रजिस्ट्रेशन करवामां आवेलुं अने कोने कयो प्लॉट मळे એ માટેના ડ્રોનું આજે આયોજન કરવામાં આવેલું। મને આનંદ છે કે 245 પ્લોટ આજે જે ફાળવવાના છે એના માટે 1135 જેટલી અરજીઓ આવેલી, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગકારોએ આ જીઆઈડીસીમાં ઉદ્યોગ સ્થાપવા માટે રસ દાખવ્યો, પ્લોટની માગણી કરી અને આજે આ ડ્રો દ્વારા પ્લોટનું નંબર એ લોકોને ફાળવી આપવામાં આવ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ઔદ્યોગિક રીતે સમગ્ર દેશમાં અગ્રણી સ્થાન છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની એમણે જે શરૂઆત કરી અને દેશ અને દુનિયાનું અબજો રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતમાં આવે, નાના મોટા અનેક પ્રકારના વિવિધ પ્રકારના ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાય અને આ ઉદ્યોગોમાં લાખો યુવાન ભાઈ બહેનોને રોજગારી પ્રાપ્ત થાય એ ઉમદા હેતુથી વાઇબ્રન્ટ ગુજરાતના જે આયોજનો થયા એના પરિણામ સ્વરૂપે આજે ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર દેશમાં અને વિદેશમાંથી ગુજરાતમાં મૂડીરોકાણ આવી રહ્યું છે। ત્યારે સ્વાભાવિક છે કે આપણા ગુજરાતના જે યુવાન ઉદ્યોગ સાહસિકો છે એમને પણ પોતાનો ઉદ્યોગ સ્થાપવો હોય તો સ્ટાર્ટઅપ દ્વારા અથવા ભારત સરકારની અન્ય યોજનાઓનો લાભ લઈ, મેક ઇન ઇન્ડિયાનો યોજનાનો લાભ લઈ અને જે લોકો ઉદ્યોગ સ્થાપવા માગતા હોય એમને મદદરૂપ થવા માટે જીઆઈડીસી તરફથી આ જીઆઈડીસી અને અન્ય તાલુકાઓમાં પણ નવી નવી જીઆઈડીસી સતત બનાવવામાં આવી રહી છે। ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં અમે પણ નિર્ણય કર્યો છે કે ભૂતકાળમાં જીઆઈડીસીને સરકાર જે જમીન આપતી હતી એ બજાર કિંમતે આપતી હતી, પરંતુ અમે જ નિર્ણય કર્યો કે જીઆઈડીસીને જંત્રી ભાવે જમીન આપવી, સસ્તી જમીન આપવી અને એ સસ્તી જમીન ઉપર રોડ, રસ્તા, વીજળી, પાણી, ગટર વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું તૈયાર કરી એનો વિકાસ કરી ઓછી કિંમતમાં જીઆઈડીસી ઉદ્યોગકારોને એ પ્લોટ ફાળવી શકે। હમણાં અમે નિર્ણય કર્યો કે જીઆઈડીસીને વધુ પ્રોત્સાહન આપવા માટે જે વ્યાજ લેવામાં આવતું હતું જીઆઈડીસી તરફથી ઉદ્યોગકારોને પ્લોટ ફાળવણીમાં એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને અત્યારે આપણે બધા જાણીએ છીએ કે કોરોનાના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ધીમું પડ્યું છે ત્યારે આપણા દેશની અંદર આપણા ગુજરાતમાં અર્થતંત્રને વેગ આપવા માટે ધંધા, રોજગાર, ઉદ્યોગ, વેપાર, કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્ર ધબકતું થાય અને મોટા પ્રમાણમાં ઉત્પાદન વધે, રોજગારી વધે, લોકોની આવક વધે અને જે તકલીફો લોકડાઉન દરમિયાન પડી એ ઝડપથી ઉસાઈ જાય એ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સરકારે 20 લાખ કરોડ રૂપિયાનું જે આર્થિક પેકેજ જાહેર કર્યું એનો ખૂબ મોટો લાભ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગોને મળ્યો છે, વેપારીઓને મળ્યો છે, ગરીબોને મળ્યો છે, ખેડૂતોને મળ્યો છે। આપણી ગુજરાત સરકારે પણ 14,000 કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જે જાહેર કર્યું એમાં પણ દરેક વ્યક્તિને લગભગ લાભ મળે
એ પ્રમાણે ગુજરાત સરકારે યોજનાઓ અમલમાં મૂકી છે. કોરોનાના કારણે, લોકડાઉનના કારણે લગભગ 3 મહિના સુધી બધા બજાર, ધંધા, ઉદ્યોગ જે ઠપ થઈ ગયેલા, રાજ્ય સરકારની આવક પણ બંધ થઈ ગયેલી, લોકોની આવક પણ બંધ થઈ ગયેલી, આવી વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળીને રાજ્યને ફરીથી ધમધમતું કરવા માટે લોકોની